વરસાદથી ખેડૂત ભાઈઓ બહુ ચિંતામાં છે. ઓગસ્ટમાં વરસાદ વિના લગભગ ઓછા વરસાદવાળો ગયો, પરંતુ હવે સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા છે. તારીખ 3-8 બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બને છે, જેના લીધે ત્યાંની અસર થઈને લગભગ ઓડિશા આંધ્ર થઈને ગુજરાતના માર્ગમાં આવશે. એટલે અત્યારે હાલ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા રહે છે લગભગ 3, પરંતુ તારીખ 6 સપ્ટેમ્બરથી હવામાન બદલાવાની શક્યતા રહે છે. અને તારીખ 7-12 ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 12 સુધીમાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો ઉપરાંત જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે. એટલે 12 સપ્ટેમ્બર અને તે પછી 14 સપ્ટેમ્બર, 15 સપ્ટેમ્બર સુધી આ ગતિવિધિ વરસાદની સારી ચાલવાની શક્યતા રહેશે. અને ત્યારે 10-15 બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બનશે. હવે બંગાળ ઉપસાગર અને અરબ સાગરના વહન છે, આગામી સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે પૂર્વીય ભાગોમાં તો ભારે વરસાદ થશે, કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા રહેશે, પરંતુ ગુજરાતમાં હળવા મધ્યમ કંઈક સારો વરસાદ થવાની શક્યતા છે. એમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગયો નથી, પરંતુ તે પહેલાં તાપ પડશે. હજુ ભૂલ પવનની શરૂઆત જણાતી નથી, એટલે ચોમાસાની ગતિવિધિ જે વિગડોળ મોન્સૂન હોય એ ગતિવિધિ અત્યારે જણાતી નથી. ત્યાંની ગતિવિધિ લગભગ 15 સપ્ટેમ્બર પછી ખ્યાલ આવે, એટલે વરસાદ તો થશે. હજી કેટલું થયું?